नमस्कार मित्रों मित्रों आपणे चेप्टर नंबर वन ए पूर्ण कर्युं छे। मित्रों सेमेस्टर टू ना आपणे अत्यारे ए ग्रामर विभागनी अंदर कम्पोजिशन में ए डायलॉग राइटिंग ए समझवा जई रह्या छीए। मित्रों सेमेस्टर वन नी अंदर पण आपणे डायलॉग राइटिंग ए विस्तृत में ए समझेला छीए। डायलॉग राइटिंग ए केवी रीते करवामां आवे छे, डायलॉग राइटिंग शू छे ए वस्तुनी माहिती ए आपणे सेमेस्टर वन नी अंदर ए समझेली छे। मित्रों सेमेस्टर टू ना अभ्यासक्रमनी अंदर पण आपणे डायलॉग राइटिंग भणवानुं आवतुं होय के जेनी अंदर आपणने डायलॉग राइटिंगना कुल ए 5 डायलॉग ए आपवामां आवेला छे, जेमांथी आपणे अत्यारे ए डायलॉग समझवा जई रह्या छीए। ए तमारा ग्रामर बुकनी अंदर पेज नंबर 37 पर ए आपवामां आवेल छे। मित्रों तमे जोई शको छो के अहींया सौथी प्रथम डायलॉग जे आपणने आपवामां आवेलो छे ए पेसेन्जर अने टिकिट मास्टर आ बे वच्चेनी जे वातचीत थयेली छे ए વાતચીતને એ અહીં દર્શાવવામાં આવેલી છે। પેસેન્જર એ ટિકિટ માસ્ટરને પૂછે છે, વેન ડઝ ધ ટ્રેન અરાઈવ, ટ્રેન ક્યારે આવે છે? તો ટિકિટ કલેક્ટર ટિકિટ માસ્ટર જે છે એ એનો જવાબ આપે છે કે જે આપણે ઉપરના આપવામાં આવેલા જે કાઉન્સના શબ્દો છે એમાંથી એ જવાબ લખવાનો છે। તો એમાં જવાબ આપણને એક મળે છે, ઇટ અરાઈવ્સ એટ 10:30, કે તે 10:30 આવે છે। બટ ઇટ કુડ બી 15 મિનિટ્સ લેટ, પણ કદાચ આજે ટ્રેન જે છે એ 15 મિનિટ એ મોડી એ આવશે। ત્યારે પેસેન્જર પૂછે છે એને, આઈ વોન્ટ સેકન્ડ ક્લાસ ટિકિટ્સ ફોર ભરૂચ, પોતાને ભરૂચ જવું છે અને સેકન્ડ ક્લાસ માટેની એ ટિકિટ એને માંગે પૂછે છે। ટિકિટ માસ્ટર સોરી, ટિકિટ માસ્ટર જે છે એ ચેક કરી અને કહે છે કે હું દિલગીર છું। તો આગળનું વાક્ય આપણે ઉપરના કાઉન્સમાંથી એ જોઈએ તો એ મળે છે, નો ટિકિટ્સ આર અવેલેબલ, કે આજે સેકન્ડ ક્લાસમાં કોઈ પણ ટિકિટ એ અવેલેબલ એ નથી। તો પેસેન્જર એને કહે છે, ઓકે હાઉ અબાઉટ અ ટિકિટ ઇન ફર્સ્ટ ક્લાસ, કે ચાલો સેકન્ડ ક્લાસમાં નથી તો ફર્સ્ટ ક્લાસ માટે ટિકિટની સ્ટેટસ એ શું છે? ટિકિટ માસ્ટર, લેટ મી ચેક, ટિકિટ માસ્ટર એને કહે છે કે જો હું જોઈ લઉં, હું ચેક કરી લઉં। આફ્ટર અ ફ્યુ મિનિટ્સ, થોડીક મિનિટો પછી કહે છે, યસ, અને ઉપરના કાઉન્સમાંથી આપણે જવાબ લઈએ તો જવાબ આવે છે, ઇટ્સ અવેલેબલ, કે હા ઉપલબ્ધ છે, અવેલેબલ છે। પેસેન્જર એ બ્લેન્ક આપેલી છે આપણને, પછી કહે છે ટુ ટિકિટ્સ। તો ઉપરના જે આપણને કાઉન્સ આપેલા છે એમાં હવે આપણી પાસે બે ઓપ્શન વધ્યા છે, તો એમાંથી પહેલો ઓપ્શન એ આપણે લખીએ, એમાં પ્લીઝ ગીવ મી ટુ ટિકિટ્સ, બરાબર, મને બે ટિકિટ એ ભરૂચ માટેની ફર્સ્ટ ક્લાસની એ આપી દો। ટિકિટ માસ્ટર, યસ હિયર યુ આર, ટિકિટ માસ્ટર એને ટિકિટ આપતા કહે છે કે હા બરાબર છે, લો આ ટિકિટ, રૂપીઝ 1200 પ્લીઝ, 1200 રૂપિયા ટિકિટ માટે એ ચાર્જ થયો છે એ પેસેન્જર પાસેથી એ માંગે છે। પેસેન્જર, હિયર યુ આર, પેસેન્જર એને પૈસા આપતા એ કહે છે, થેન્ક યુ ફોર યોર હેલ્પ, હવે છેલ્લો ઓપ્શન આપણી પાસે થેન્ક યુ એ બચેલો છે કે જે આપણે અહીંયા જવાબ તરીકે લખીએ છીએ, થેન્ક યુ ફોર યોર હેલ્પ, ટિકિટ માસ્ટર યુ આર વેલકમ, એક શિષ્ટાચાર છે જ્યારે કોઈ આપણને થેન્ક યુ કહે છે તો એનો જવાબ જે છે એ આપણે યુ આર વેલકમ વગેરે જેવા શબ્દો છે એનો ઉપયોગ કરી અને આપતા હોઈએ છીએ। તો અહીંયા મિત્રો આપણો પ્રથમ ડાયલોગ રાઇટિંગ જે છે એ અહીં કમ્પ્લીટ થાય છે। ત્યાર પછી આગળના ડાયલોગ ઉપર એ આપણે સમજીએ, તો ડાયલોગ નંબર ટુ આપણને જે આપવામાં આવેલો છે એમાં નીરજ અને સતીશ વચ્ચે જે વાતચીત થયેલી છે એ વાતચીત આપણને આપવામાં આવેલી છે, જેમાં નીરજ એ પૂછે છે સતીશને, વોટ આર યુ ડુઈંગ સતીશ, સતીશ તું શું કરી રહ્યો છે? તો સતીશ એને જવાબ આપે છે, વેલ, સારું, વારું એવા અર્થમાં, પછી બ્લેન્ક આપેલી છે તો શું કરી રહ્યો છે, ઉપરના વાક્યો આપણે વાંચશું તો આપણને ખ્યાલ આવશે કે એમાં એ જવાબ આપે આઈ એમ સ્ટડિંગ, બરાબર, આઈ એમ શબ્દ ભેગો છે બોલતા સમયે, આવી રીતે શોર્ટ જે શબ્દો છે એ બે શબ્દોને ભેગા કરી અને શોર્ટકટમાં એ આવી રીતે શબ્દો એ લખાયેલા ઘણી બધી વખત આપણને જોવા મળે છે।
તો અહીંયા એ જવાબ આપણે પસંદ કરશું, આઈ એમ સ્ટડિંગ, હું અત્યારે અભ્યાસ કરી રહ્યો છું, વાંચી રહ્યો છું, લખી રહ્યો છું, ભણી રહ્યો છું. સ્ટડિંગ શબ્દનો અર્થ આપણે અહીંયા લઈ શકીએ. તો નીરજ એને કંઈક વસ્તુ કહે છે કે જેનો જવાબ સતીશ એવું કહે છે, નો આઈ ડોન્ટ વોન્ટ ટુ પ્લે. બરાબર, તો અહીંયા એનો અર્થ એવો થાય કે નીરજ એને કંઈક રમત રમવા માટે એ કહી રહ્યો છે. તો ઉપરના વાક્યો જે આપણને આપેલા છે કૌંસમાં, એમાંથી આપણે જોઈએ તો એમાં એક વાક્ય છે લેટ્સ પ્લે બેડમિન્ટન. તો આપણે એ જવાબ તરીકે ત્યાં લખશું લેટ્સ પ્લે બેડમિન્ટન, કે જેના જવાબમાં સતીશ એવો જવાબ આપશે, નો આઈ ડોન્ટ વોન્ટ ટુ પ્લે. સતીશ એ ના પાડે છે કે ના, મારે નથી રમવું, મારી રમવાની ઈચ્છા નથી. નીરજ વાય નોટ, ત્યારે નીરજ એને એ કહે છે કે શા માટે નહીં, બરાબર, તારે બેડમિન્ટન શા માટે નથી રમવું, બરાબર. અને એ પછી એને એક પ્રશ્ન પૂછે છે, તો એ પ્રશ્નનો જવાબ આપણે ક્યારે આપી શકીએ, જ્યારે એના પછીની લાઈન જે છે એને આપણે વાંચશું તો આપણને ખ્યાલ આવશે કે ઉપર જે શબ્દો આપેલા છે, વાક્યો આપેલા છે, એમાંથી કયું વાક્ય કે કયો શબ્દ જે છે અહીંયા જવાબ તરીકે આપણે લખી શકીએ. તો સતીશ એને કહે છે કે સો વોટ, તેથી શું થયું. સો વોટ એટલે તેથી શું. કાન્ટ આઈ સ્ટડી ઓન સન્ડે, શું હું રવિવારે અભ્યાસ ન કરી શકું. તો એનો અર્થ એવો થયો કે એ કંઈક એવું કહી રહ્યો છે કે આજે રવિવાર છે, રજાનો દિવસ છે. તો એવા પ્રકારના અર્થનું વાક્ય જોઈએ તો આપણને ઉપરના કૌંસમાંથી એ શબ્દ મળશે ઇટ્સ સન્ડે ટુડે, બરાબર, સૌથી પહેલું વાક્ય. તો આપણે નીરજ પછી વાય નોટ વાળી જે ખાલી જગ્યા આપણે બ્લેન્ક બાકી રાખી દીધી હતી એમાં આપણે જવાબ લખશું ઇટ્સ સન્ડે ટુડે. નીરજ એને એમ કહે છે કે આજે રવિવાર છે, શા માટે તું રમતો નથી. તો સતીશ એને કહે છે કે તેથી શું થયું, સો વોટ, રવિવાર છે તો શું થયું. કાઈ કાન્ટ આઈ સ્ટડી ઓન સન્ડે, શું હું રવિવાર હોય તો અભ્યાસ ન કરી શકું, અથવા તો રવિવાર હોય ત્યારે અભ્યાસ ન કરાય, એવો કોઈ નિયમ છે, એવું કંઈ છે. એવા અર્થમાં સતીશ જે છે એને જવાબ આપે છે. ત્યાર પછી આપણે પેજ એ બદલાવીને આગળ વધશું. તો નીરજ ઓફકોર્સ યુ કેન, નીરજ એને કહે છે કે હા હા, તું ભણી શકે, તું અભ્યાસ કરી શકે, બટ યુ કેન, તો પણ એ ઉપરાંત પણ તું. તો હવે આપણી પાસે અહીંયા બે જવાબ વધ્યા છે, તો એમાંથી એક જવાબ આપણે સિલેક્ટ કરીએ ઓલ્સો પ્લે ફોર સમ ટાઈમ, કે ભાઈ રવિવાર છે, ભણવાનો સમય જે છે એ તો હોવો જ જોઈએ, પણ સાથે સાથે થોડું ઘણું એ રમતગમત શારીરિક રીતે, જેથી કરીને આપણને કસરત મળી રહે, આપણા શરીર જે છે એને માઇન્ડની એક્સરસાઇઝની સાથે સાથે શરીરના દરેક અવયવોની કસરતો જે છે એ પણ જરૂરી છે. તો ભણવામાં તો આપણા બુદ્ધિની જે કસરતો છે એ થતી હોય છે, તો શરીરની કસરતો માટે થઈ અને આપણે થોડુંક એ રમવું પણ જોઈએ, થોડોક વ્યાયામ કરવા માટે થઈને પણ પ્રયાસ જે છે કરવા જોઈએ. તો નીરજ અહીંયા એમ કહે છે બટ યુ કેન ઓલ્સો પ્લે ફોર સમ ટાઈમ, જે આપણે જવાબ તરીકે એ અહીંયા પસંદ કરશું, વાક્ય લખશું. સતીશ સેઇડ નો, સતીશ કહે છે ના, આઈ રિયલી ડોન્ટ વોન્ટ ટુ પ્લે. સતીશ કહે છે કે ના ભાઈ, મારે ખરેખર એ રમવાની ઈચ્છા નથી, તારે રમવું છે તો તું રમ, પણ મારી રમવાની ઈચ્છા નથી. નીરજ સેઇડ ઓકે, નીરજ કહે છે કે સારું, કાંઈ વાંધો નહીં, એઝ યુ વિશ, જેવી એ તારી ઈચ્છા, જેવું તને યોગ્ય લાગે એ પ્રકારે એ તું કર. સતીશ સેઇડ થેન્ક યુ, સતીશ કહે છે તારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો અહીંયા આપણો બીજો પેરેગ્રાફ, ડાયલોગ રાઇટિંગ જે છે એ આપણને આપવામાં આવેલું છે, એ ડાયલોગ રાઇટિંગ એ કમ્પ્લીટ થાય છે. ત્યાર પછી આપણે ત્રીજા નંબરના એ ડાયલોગ પર આગળ વધીએ. તો નંબર 3, ગૌરવ અને સંજય વચ્ચે જે વાતચીત થયેલી છે એ વાતચીત આપણને અહીં આપવામાં આવેલી છે. તો ગૌરવ એ પૂછે છે વેર હેવ યુ બીન ફોર અ લોંગ ટાઈમ. ગૌરવ સંજયને ઘણા બધા સમયથી જોતો નથી, મળતો નથી, એટલા માટે ગૌરવ જે છે એ સંજયને પૂછે છે કે ભાઈ ઘણા લાંબા સમયથી તું દેખાતો નથી, તું ક્યાં હતો, વેર હેવ યુ બીન, તું ક્યાં હતો, ઘણા લાંબા સમયથી મેં તને જોયો નથી. સંજય ઓ, સંજય એને જવાબ આપે છે કે ઓ. તો ઉપરના વાક્યોમાંથી આપણે જવાબ જોશું તો પ્રશ્નને અનુરૂપ જવાબ આપણને એ મળે છે આઈ હેવ બીન વર્કિંગ ફોર અ પ્રોજેક્ટ, કે ભાઈ હું એક પ્રોજેક્ટ જે છે એના પર એ કાર્ય કરી રહ્યો હતો. તો આઈ હેવ બીન વર્કિંગ ઓન અ પ્રોજેક્ટ, આપણે એ જવાબ તરીકે એ વાક્યો જે છે એ ત્યાં લખશું. ગૌરવ પ્રોજેક્ટ, જ્યારે સંજય જવાબ આપે છે કે ભાઈ હું એક પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યો છું, ત્યારે ગૌરવ જે છે એને આશ્ચર્ય થાય છે કે પ્રોજેક્ટ,
तो पछी आपणे जे जवाब आपवानो छे ए ऊपरना लाइनमांथी जोईए तो वॉट इज इट अबाउट, के ते शेना विषे छे, શું છે પ્રોજેક્ટ, શેના વિશે પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટ વિશેની માહિતીને લગતો પ્રશ્ન જે છે એ અહીંયા ગૌરવ એ સંજયને પૂછી રહ્યો છે. સંજય જવાબ આપે છે ઓ ઇટ્સ અબાઉટ, તો સંજય એને જવાબ આપે છે કે ઓ તે છે, શેના વિશે છે, તો કે ધ ગીર ફોરેસ્ટ. આ પ્રોજેક્ટ જે છે એ ગીર ફોરેસ્ટના ઉપર આધારિત છે, ગીરના જંગલ પર એ પ્રોજેક્ટ મેં તૈયાર કરેલો છે, હું તૈયાર કરી રહ્યો છું કે જેના ઉપર મારું કામ અત્યારે શરૂ છે. ગૌરવ વાવ, ઉદ્ગાર વાચક જ્યારે વાક્ય એ રજૂ કરવામાં આવે છે તો એમાં વાવ છે, ઓહ છે, એવા શબ્દો એ લખ્યા પછી ઉદ્ગાર ચિહ્ન તમે જોઈ શકો છો કે વાવ એવો શબ્દ જે છે એ ઉદ્ગાર વાચક દર્શાવે છે, એક પ્રકારનો આશ્ચર્ય એ દર્શાવાય છે વાક્યમાં, ત્યારે એ ઉદ્ગાર ચિહ્ન જે છે એ વાવ શબ્દ જે છે એના પછી મૂકવામાં આવેલું છે. ધેટ્સ એન ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ, ધેટ્સ શબ્દ જે છે એને આપણે જુદો કરશું તો ધેટ ઇઝ એવો એ અર્થ થશે. ધેટ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ, બરાબર, અહીંયા એને ધેટ્સ એવા અર્થમાં આપણે વાંચશું કે તે ખરેખર ખૂબ સરસ એ વિષય છે, તે જે વિષય પસંદ કર્યો છે, સબ્જેક્ટ જે તને જે આપવામાં આવ્યો છે પ્રોજેક્ટ માટેનો એ ખરેખર ખૂબ રસપ્રદ છે, બધાને રસ પડે એ પ્રકારનો છે. સંજય સેડ યસ ઇટ ઇઝ, સંજય એની વાતમાં એ સહમત થાય છે કે હા તારી વાત એકદમ સાચી છે, પ્રોજેક્ટ એ બધાને રસ પડે એ પ્રકારનો છે. ગૌરવ સેડ યુ મસ્ટ હેવ, ગૌરવ એને કહે છે કે તો તે એના માટે ખરેખર યુ મસ્ટ હેવ. પછી મિત્રો અહીંયા જે બે વાક્યો આપણને આપેલા છે ને એ બંને વાક્યો જે છે એને એકબીજાના અર્થમાં આપણે વાપરી શકીએ છીએ, પણ અહીંયા મેં યુ મસ્ટ હેવ વર્કડ વેરી હાર્ડ, કે તે ખરેખર એના માટે ખૂબ જ એ મહેનત કરી હશે, સખત મહેનત એ કરી હોવી જોઈએ એવા પ્રકારનું એક વાક્ય સૂચવે છે. ત્યારે સંજય જવાબ આપે છે ઓ યસ, સંજય કહે છે કે હા ચોક્કસ, કેમ નહીં. છેલ્લું વાક્ય આપણી પાસે અહીંયા જવાબ માટે વધ્યું છે કે જે આપણે અહીંયા જવાબમાં લખીએ છીએ આઈ રીડ મેની બુક્સ, કે એના માટે થઈને મેં ઘણા બધા પુસ્તકો એ વાંચેલા છે. ગૌરવ આઈ એમ શ્યોર યુ વિલ બી સક્સેસફુલ, ગૌરવ કહે છે કે હા મને ખાતરી છે કે તું એનાથી 100% એ સફળ બનીશ. સંજય થેન્ક યુ, સંજય કહે છે તારો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો અહીંયા આપણા 5 ડાયલોગ આપણને આપવામાં આવેલા છે, જેમાંથી 3 ડાયલોગ જે છે એ મેં તમને અહીંથી એ સમજાવેલા છે, બાકીના જે 2 ડાયલોગ એ બાકી રહે છે, કે જે બંને ડાયલોગ આપણે સેલ્ફ જાતે એ કમ્પ્લીટ કરવાના છે. તો મિત્રો આજનો આપણો લેક્ચર જે છે એ અહીં એ આપણે પૂર્ણ કરીએ છીએ. જે 2 ડાયલોગ એ બાકી કરવાના રહે છે એ તમે તમારી જાતે વાંચશો એટલે 100% એ તમને આવડશે, તે કે કયો જવાબ એ કઈ ખાલી જગ્યાની અંદર એ આપણે લખવાનો છે.